અમરેલી રાધિક હોસ્પિટલ ખાતે જી ટ્વેન્ટી અંતર્ગત મોકડ્રેલનું આયોજન કરાયું હતું આગને પગલે અમરેલી ફાયર વિભાગની ટીમ દ્વારા દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું આખા ગુજરાતમાં જી ટ્વેન્ટી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત નગરપાલિકા ફાયર સ્ટાફ દ્વારા અને રાધિકા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સહયોગથી મોકડ્રીલ યોજાઈ હતી આ મોકડ્રિલ દરમિયાન રાધિકા મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે આગ લાગતા સફાઈ કર્મચારીને ખબર પડતા તૈયારીમાં હોસ્પિટલ સ્ટાફને ખબર અપાઈ હતી હોસ્પિટલ સ્ટાફ દ્વારા આગના બનાવની જગ્યાએ તૈયારીમાં પાણીનો છંટકાવ તેમજ સીઝ ફાયરના ઉપકરણોનો ઉપયોગ કર્યો હતો અને આજુબાજુના વોર્ડના પેશન્ટને એમ્બ્યુલન્સ બોલાવીને બાજુની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા તેમજ આગના બનાવની બે મિનિટમાં નગરપાલિકાનું ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો આમ આગ લાગી ત્યારે શું કરવું તેની માહિતી નગરપાલિકાના ફાયર શાખાના અધિકારીએ એસસી ગઢવી દ્વારા પૂરી પાડવામાં આવી હતી અને આમ સફળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ પાંચ વાગ્યાના સુમારે ચિત્તલ રોડ પર ગોળ દવાખાના ખાતે આગ લાગેલી છે તેઓ કંટ્રોલ રૂમની અંદર ટેલિફોનિક જાણ મળેલ આ જાણ થતાની સાથે જ અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને ઘટના સ્થળ પર આવી બે કેજ્યુઅલ્ટીને એમ્બ્યુલન્સ દ્વારા ઘટના સ્થળથી બાજુમાં આવેલી હોસ્પિટલ સુધી પહોંચેલ તેમજ હોસ્પિટલમાં રહેલી ફાયર સિસ્ટમ તેમજ ફાયર બ્રિગેડના ફાયર ટેન્ડરના દ્વારા સંપૂર્ણ આગ પર ગણતરીના સમયની અંદર આગ પર કાબૂ મેળવી દીધોમાં આવેલો છે પરંતુ આ સંપૂર્ણ પ્રોગ્રામને અમે લોકોએ વેલ પ્લાન કરી અને તેને મોકડ્રીલ આજે હું અત્યારે ડિક્લેર કરું છું આ સંપૂર્ણ મોકડ્રીલ હતી આ હકીકતમાં કોઈ ઘટના બનેલ નથી પરંતુ નામદાર ગુજરાત સરકારના હસ્તગત જી ટ્વેન્ટી અંતર્ગત આ સમગ્ર મોકડીલ કરી અને ફાયર ડિપાર્ટમેન્ટ કેટલો સતર્ક છે અમારા સ્ટાફની અંદર કેટલી અત્યારે મહેનત છે એ આનું એક અત્યારે પરિણામ આપ તમે જોઈ શકો છો જૈનિક સોજીત્રા ન્યૂઝ અમરેલી